મિત્રો, તમે આગળના વિડિયોની અંદર અચળ પદ x ની n ઘાત a રેસ ટુ x e રેસ ટુ x અને log x માં વિકલનના સૂત્ર જોયા હતા. આજે આપણે અહીંયા વિકલનના સૂત્રની અંદર sin cos tan cot sec અને cosec છે એના વિકલન કઈ રીતના કરવા તે આપણે જોઈએ. તો સૌપ્રથમ લખીએ y બરાબર sin x. y બરાબર sin x. મિત્રોનું વિકલન થાય dy / dx, sin નું વિકલન થાય cos x. આ પ્રથમ સૂત્ર છે. y બરાબર sin x હોય તો sin નું વિકલન છે cos x થાય. તમે આ રીતના પણ અહીં આપણે બીજી રીતના પણ લખતા જઈએ જેથી તમને સમજવામાં મજા આવે. d / dx sin x, તો sin નું વિકલન cos x. બીજું લખીએ અહીં આપણે y બરાબર cos x. y બરાબર cos x, તો અહીંયા cos નું વિકલન કરવાનું છે તો અહીંયા લખીએ આપણે dy / dx cos નું વિકલન minus sin x. આ રીતના આપણ આમ પણ લખી શકીએ dy / dx cos x cos નું વિકલન થાય minus sin x. ત્યાર પછી આપણે લખીએ tan નું સૂત્ર. y બરાબર tan x. y બરાબર tan x, તો આપણે tan નું વિકલન છે dy / dx tan નું વિકલન sec વર્ગ x. tan નું વિકલન છે sec વર્ગ x છે. બીજી રીતના અમે યાદ રાખવું હોય તો dy / dx tan x tan નું વિકલન છે sec વર્ગ x. તો મિત્રો, અહીંયા sin નું વિકલન cos, cos નું વિકલન minus sin, tan નું વિકલન sec વર્ગ x. અને ત્યાર પછી આપણે જોઈએ ચોથું સૂત્ર y બરાબર cot x. તો આપણે એનું વિકલન કરીએ dy / dx cot નું વિકલન થાય minus cos x વર્ગ x. બીજી રીતના લખવું હોય તો dy / dx cot x નું વિકલન minus cos x વર્ગ x. ત્યાર પછી આપણે સૂત્ર જોઈએ sec x નું વિકલન. પાંચમું સૂત્ર છે sec x, તો sec x નું વિકલન છે dy / dx sec x into tan x. અહીં આપણે બધાના વિકલન x સાપેક્ષ કરેલા છે એટલે મેં dy / dx લખેલું છે. અહીંયા y બરાબર sin x છે, આપણે x સાપેક્ષ વિકલન કર્યું dy / dx. અહીંયા પણ dy / dx, તો ઉપર પણ મેં લખ્યું હતું y નું x સાપેક્ષ વિકલન હોય એટલે dy / dx થાય. તો અહીંયા આપણે sec x નું વિકલન છે sec x into tan x. આમ પણ તમે લખી શકો dy / dx sec x, એનું વિકલન છે sec x into tan x. ત્યાર પછી છઠ્ઠું વિધેય છે y બરાબર cos x. તો મિત્રો, cos x નું વિકલન છે dy / dx cos x નું વિકલન minus cos x into cot x. આ રીતે પણ લખી શકો તમે dy / dx cos x, એનું વિકલન છે minus cos x into cot x. તો ફરીથી આપણે છ છ સૂત્ર જોઈ જઈએ. sin cos tan ના સૂત્ર છે વિકલન અહીં જોઈએ. તો મિત્રો, યાદ રાખવા માટે સેલવા પડશે y બરાબર sin x હોય તો sin નું વિકલન થાય cos, sin નું વિકલન cos, cos નું વિકલન minus sin, tan નું વિકલન sec વર્ગ, cot નું વિકલન minus cos x વર્ગ, sec નું વિકલન sec x tan x, અને cosec x નું વિકલન minus cosec x into cot x. તો આ ત્રિકોણમિતિય જે છ વિધેય હતા એના વિકલનના સૂત્ર આપણે મેળવ્યા. મિત્રો, હમણાં આપણે sin cos tan sec અને cosec આ બધાના આપણે વિકલનના સૂત્ર જોઈએ. હવે આપણે જોઈએ
પ્રતિવિધેયો, પ્રતિવિધેય એટલે સાઈન ઇન્વર્સ એક્સ, કોસ ઇન્વર્સ એક્સ, ટેન ઇન્વર્સ એક્સ, કોટ ઇન્વર્સ એક્સ, સેક ઇન્વર્સ એક્સ અને કોસેક ઇન્વર્સ એક્સ ના આપણે સૂત્ર જોઈએ. તો અહીંયા મેં લખ્યું છે y બરાબર સાઈન ઇન્વર્સ એક્સ, તો સાઈન ઇન્વર્સ એક્સ નું વિકલન કરીએ તો dy / dx, સાઈન ઇન્વર્સ નું વિકલન 1 ના છેદમાં વર્ગમૂળ ની અંદર 1 - x સ્ક્વેર. સાઈન ઇન્વર્સ એક્સ નું વિકલન છે 1 ના છેદમાં વર્ગમૂળ ની અંદર 1 - x વર્ગ. અહીંયા બાજુમાં લખીએ માનાંકમાં x લેસ ધેન 1, આવો આપણે લખીએ. હવે સાઈન ઇન્વર્સ નું વિકલન છે એના જેવું જ કોસ ઇન્વર્સ નું છે, તો કોસ ઇન્વર્સ નું વિકલન કરીએ તો dy / dx, અહીંયા પ્લસ છે તો અહીંયા ફક્ત માઇનસ આવશે, એટલો જ ડિફરન્સ છે. સાઈન ઇન્વર્સ ના વિકલન માં અહીંયા પ્લસ આવશે 1 અને કોસ ઇન્વર્સ ના વિકલન માં અહીંયા માઇનસ આવશે. તો કોસ ઇન્વર્સ x નું વિકલન માઇનસ 1 વર્ગમૂળ ની અંદર 1 - x સ્ક્વેર માનાંકમાં x લેસ ધેન 1. તો મિત્રો સાઈન ઇન્વર્સ ને કોસ ઇન્વર્સ નું વિકલન યાદ રાખવું સરળ છે, બે માં વેલ્યુ સરખી પણ સાઈન માં પ્લસ ને અહીંયા માઇનસ. એવી જ રીતના ટેન નું વિકલન જોઈએ, ટેન ઇન્વર્સ x નું, તો ટેન ઇન્વર્સ x નું વિકલન છે dy / dx. ટેન ઇન્વર્સ x નું વિકલન થાય 1 ના છેદમાં 1 + x સ્ક્વેર, x બિલોંગ્સ ટુ r. તો ટેન ઇન્વર્સ x નું વિકલન 1 ના છેદમાં 1 + x વર્ગ. કોટ ઇન્વર્સ નું એવું જ છે, ખાલી ડિફરન્સ છે પ્લસ અને માઇનસ નું. તો dy / dx કોટ ઇન્વર્સ નું વિકલન માઇનસ 1 / 1 + x વર્ગ, x બિલોંગ્સ ટુ r. તો મિત્રો અહીંયા જુઓ સાઈન અને કોસ માં, અહીંયા સાઈન માં પ્લસ ને માઇનસ એટલો જ ફેર, તો ટેન અને કોટ માં પણ એવો જ ફેર છે. ટેન માં પ્લસ 1 આવશે અને કોટ માં માઇનસ 1, બાકીનું બધું સરખું, 1 ના છેદમાં 1 + x વર્ગ, 1 ના છેદમાં 1 + x વર્ગ. ત્યાર પછી આપણે જોઈએ સેક ઇન્વર્સ x. તો સેક ઇન્વર્સ x નું વિકલન છે 1 ના છેદમાં માનાંકમાં x વર્ગમૂળ ની અંદર x વર્ગ - 1, 1 ના છેદમાં માનાંકમાં x, માનાંકમાં x વર્ગમૂળ ની અંદર x વર્ગ - 1. અહીં આપણે લખીએ માનાંકમાં x greater than 1, જેવું sec ઇન્વર્સ નું છે એવું જ cosec નું, પણ અહીંયા પ્લસ ને અહીંયા માઇનસ. તો અહીંયા dy / dx અહીંયા માઇનસ 1 આવશે, માનાંકમાં x વર્ગમૂળ ની અંદર x વર્ગ - 1, માનાંકમાં x greater than 1. તો મિત્રો ખાલી ત્રણ સૂત્રો યાદ રાખવા પડે, કારણ કે બાકીના પ્લસ માઇનસ નો ડિફરન્સ છે. તો sec ઇન્વર્સ નું વિકલન છે, sec ઇન્વર્સ x નું વિકલન 1 ના છેદમાં માનાંકમાં x વર્ગમૂળ ની અંદર x વર્ગ - 1, તો અહીંયા ને ખાલી ફેર ડિફરન્સ એ પ્લસ ને અહીંયા માઇનસ, એવું tan અને cot માં છે, tan માં પ્લસ છે, cot માં માઇનસ છે, બાકી બે સેમ છે. sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ માં પણ એવું છે, અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ, બાકી બધું સેમ. તો sin અને cos બે માં સેમ વેલ્યુ, પ્લસ માઇનસ નો ડિફરન્સ. tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ માં સેમ વેલ્યુ, પ્લસ માઇનસ નો ફેર. sec ઇન્વર્સ અને cosec ઇન્વર્સ ની અંદર સેમ વેલ્યુ, પ્લસ માઇનસ નો ફેર. તો આ મિત્રો હતા પ્રતિવિધેયના સૂત્ર વિકલનના.